નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ કંઈક ને કંઈક એ નવી માહિતી જે છે એ સાથે મળીએ છીએ. ત્યારે ખેતીમાં કેમ ખર્ચ ઘટે ને કેમ ઉત્પાદન વધે એના આપણા હંમેશા પ્રયત્નો એ રહેલા છે. મિત્રો, કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ. ખેતી અને પશુપાલન એ બંને એક સિક્કાની બે બાજુ છે. ત્યારે મિત્રો, જે આપણા કહેવાય ને ગમ્મર વલોણા આની જે આપણી જે વાત હતી એ દિવસે દિવસે વાત આપણી ભૂલાતી ગઈ, એની વાત એ ઇલેક્ટ્રોનિક એ આપણા કહેવાય ને કે વલોણાએ લીધી. પણ જે દેશી એ દેશી આ આપણી જે પદ્ધતિ હતી એ પદ્ધતિઓ પાછી જે છે આપણા તરફ વળી જાય છે. ત્યારે આજે દેશી ગાયનું ઘી હોય કે દેશી ગાયનું દૂધ હોય કે દેશી ગાય દ્વારા તૈયાર કરેલા એમની છાશ હોય એની કંઈક વાત, એની કંઈક સ્વાદ એ કંઈક અલગ હોય. મિત્રો, આવી જ રીતના જે છે એ દેશી વલોણાથી ભલે આધુનિકરણ જેવી રીતે બહેનો જે છે પહેલાં જે તાણી જે રવાઈ દ્વારા જે છે એ તાણી અને જે છાશનું માખણ વલોવી અને જે છે એ માખણ બનાવી અને એનું ઘી તૈયાર કરવામાં આવતું હતું અને એની છાશ જે છે એ તૈયાર કરવામાં આવતી હતી, તો એનું આધુનિક રૂપ એ મિત્રો એ ઇલેક્ટ્રિક મોટર દ્વારા જે છે એ તૈયાર કરવામાં આવે છે. પદ્ધતિ માનવમળની જગ્યાએ માનવબળ જે છે એની જગ્યાએ એ હવે આ ઇલેક્ટ્રોનિક સાધન જે છે એ લેવાનું છે. વલોણું એનું એ વલોણા માટેની ડિઝાઇન એની ત્યારે મિત્રો આપણે જે છે એ છાશમાંથી જે છે જે માખણ બનાવવામાં આવે છે, જે કહેવાય કે દૂધમાંથી જે દહીંમાંથી જે માખણ બનાવવામાં આવે છે અને છાશ જે છે એ મીઠી મધુરી બનાવવામાં આવે છે. ત્યારે મિત્રો અમારી છાશ એટલે કે વિસિયાની છાશ, લાલાવદની છાશ એ અમદાવાદના લોકોએ પણ જે છે એનો સ્વાદ જે છે માણ્યો છે, સાખ્યો છે. અને જે સૃષ્ટિના મેળાની અંદર એ છાશના વખાણ જે છે બે મોઢે આપણે સાંભળતા હોઈએ છીએ. ત્યારે સુરેશભાઈ જે છે એ આજે આ વલોણા દ્વારા જે છે આ વલોણું જે છે કેવી રીતનું તૈયાર કરવામાં આવ્યું છે અને માખણ જે છે એની અંદરથી વલોવી એટલે કે દહીંને વલોવી અને એમાંથી જે ઘી બનાવવામાં આવે છે, તો આ પદ્ધતિ જે છે એની કેવી રીત છે એ આપણે સુરેશભાઈ પાસે જાણીએ. સુરેશભાઈ, તમારું પૂરેપૂરું નામ અને તમારો પરિચય. મારું નામ મકવાણા સુરેશ, ગામ ભણેલ, તાલુકો વિસ્યા, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર છે 9371-33935. આ દેશી વલોણું છે આપણે, જે પહેલાં આપણે હાથે મંથન કરતા કે નહીં, હા બરોબર, દહીંમાંથી, હા બરોબર, એ વલોણું છે, હા બરોબર. આમાં ધાતુ ક્યાંય ના આવે, બરોબર. આપણે છાશમાં ક્યાંય તમને ધાતુ ન મળે, કેમ કે આ માટીનું છે, આ લાકડાનું છે, બરોબર છે. અને આપણે ઇલેક્ટ્રિક દ્વારા જે આપણે જે પહેલાં હાથે ફેરતા કે નહીં એ જ રવાયો છે, બરાબર. પણ આને ઇલેક્ટ્રિકથી ફેરવવામાં આવે છે અને આ 8 આંટા સવળા અને 8 આંટા ઓળા ફરે છે, એટલે આ જે પદ્ધતિ બને એ આકર્ષણ આમાંથી જે મલાઈ બને આપણે જે કહેવાય ને કે માખણ બને એ આકર્ષણ પદ્ધતિથી બને છે, બરાબર. અને જે પેલું એક આંટામાં ફરે એ ઘર્ષણથી ઉત્પન્ન થતું માખણ હોય છે, બરાબર. અને આ આકર્ષણથી ઉત્પન્ન થતું એટલે કે પ્રેમથી જે વસ્તુ બનતી હોય એ આમાં બને છે, બરાબર. એટલે આ જે આપણે દેશી વલોણું કહીએ એ આમાં જ બને છે, બરાબર છે. આવી રીતે એને જે પહેલાં આપણી જે પદ્ધતિ હતી એ જ પ્રમાણે જે રીતે આપણે જે બનાવતા હતા એવી રીતનું જે છે એ તૈયાર કરી અને જે છે એ તૈયાર કરવામાં જે છે એ આવે છે. માનવબળની જગ્યાએ મિત્રો અહીંયા ઇલેક્ટ્રોનિક આપણી જે મોટર છે એનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. આવી રીતે એને ફિટ કરી દેવાનું હોય છે, હા હા, બરાબર. માત્ર આસાનથી જે છે એ ફિટ થઈ જાય એ માટે અહીંયા એક આંટાવાળું જે છે એ લોક હોય છે, આ લોક મારી દો, બરાબર, એટલે કમ્પ્લીટ, બરાબર છે. હવે આને સાફ ચાલુ કરી દો, લો, એટલે આ ચાલુ, કોઈ પણ અવાજ નહીં ને એકદમ સ્મૂથલી જે છે એ તૈયાર થઈ જાય. અડધા આંટા આવી રીતના ફરે છે, અડધા આવી રીતના, હા, એટલે આ આકર્ષણથી ઉત્પન્ન થાય છે, તૈયાર થાય છે. હા હા, આ માખણ જે છે એ તૈયાર થતાં કેટલો સમય લાગે? આ માખણ થતાં આપણે 20 લિટર જેવું હોય એટલે આને 20-એક મિનિટ જેવું થાય એટલે થઈ જાય કમ્પ્લીટ. 20 મિનિટની અંદર જે છે એ ટૂંકમાં 20 લિટરમાંથી જે 20 લિટર દૂધ હોય એટલે કે માં આપણે જવારેલો હોય તો એની અંદર ત્યાં તૈયાર થઈ જાય છે, હા, બરાબર છે. મિત્રો, અહીંયા જે છે એ છાશનું જે છે એ મંથન જે છે એ કરવામાં જે છે એ અહીંયા આવી રહેલું છે.
મિત્રો અહીંયા જે છે એ સાસને છે એ વલ્લોવાની જે પદ્ધતિ જે છે એ આવી આપણી જે દેશી પદ્ધતિ હતી એ જ પદ્ધતિથી જે છે એને અહીંયા વલ્લોવામાં આવે છે અને આમાંથી જે છે એ જે માખણ તૈયાર થાય છે એ સુરેશભાઈ આ માખણ અને આ ઘીની શું મહત્વ રહેલું છે? આ જે માખણ બને ને એ આકર્ષણ પદ્ધતિથી થયું હોય એટલે ખૂબ આમ વૈદિક રીતે મહત્વ ધરાવે છે. કેમ કે જે આ માખણ રહ્યું ને એ ખાવામાં પણ બહુ મીઠાશ હોય છે અને એનું વૈદિક રીતે પણ ખૂબ મહત્વ હોય છે. એટલે આ જે આપણે હાથે પહેલા જે સિસ્ટમ હતી ને એ જ આ સિસ્ટમ છે. એ સાસની મીઠાશ ને બધું સરસ હોય છે. જે એક પદ્ધતિથી જે ફેરવે છે એની જગ્યા બે પદ્ધતિ જે છે ઓલી સાસ અને આ સાસમાં તમે ખાવ એટલે તમને ખબર પડે કે ના કાંક ફેરશે એવું એવો બધો ફેર પડે છે. મિત્રો આ આ પદ્ધતિ જે છે એ આપણા ખેડૂતો કહેવાય ને કે ભાઈ નવી કાંઈક પદ્ધતિ નવું કાંઈક જે છે એ ખેડૂત મિત્રો જે છે એ જૂની જે આપણી જે પ્રાકૃતિક ખેતી કરે છે એ ખેડૂત મિત્રો કંઈક નવું 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 જોઈએ એ લાવતા હોય ત્યારે સુરેશભાઈ પણ જે છે એ આ પદ્ધતિથી એનું માખણ એનું ઘી એ તૈયાર કરી એનું સાસ એનું જે આપણે કહેવાય ને કે દૂધ અને માખણ વલોવી અને જે મીઠું મધુરું જે છે એ માખણ અને ઘી જે છે બનાવે છે. સુરેશભાઈ આ મોટર જે છે એ કેટલાની મોટર છે? આ અડધાની ગણાય, અડધા એસપી, અડધા એસપીની મોટર છે. બરાબર છે. હવે આ ટેબલ ને આંતેને આનો અંદાજિત ખર્ચો કેવો હશે? એમ એવરેજ ટેબલનો ખર્ચો તો 800 રૂપિયાનો ટેબલનો ખર્ચો 800-900 છે અને મોટરની કિંમત ગણો ને કે 8-9 હજાર જેવી મોટરની કિંમત અને સર્કિટ એટલે 10-12 હજાર જેવું થાય એવું એવરેજ જે છે આવી રીતનું કદાચ થઈ શકે. બરાબર. તો મિત્રો આ 10-12 હજાર રૂપિયાની અંદર એ આવી આ પદ્ધતિથી જે છે એ માખણ અને ઘી એ તૈયાર થઈ જાય. જે મિત્રો પાસે પશુપાલન છે, જે મિત્રો પાસે ગાયો જે છે, બરાબર, તો એ ગાયો જે છે એનું જે છે એ માખણ ને એવું જે છે એ બનાવી અને આવી રીતનું જે છે એ સરસ મજાની ગાયો એ થી એ જે કહેવાય કે મીઠી મધુરી સાસ જે દૂધ અને જે છે એ આવી જે દેશી ગાયો જે આપણી જે ગાયો જે છે એનું આવી રીતની જે છે એ ગાયોમાંથી દૂધ અને દૂધનું જે છે એ માખણ ઘી અને જે છે સાસ એ આરોગ્ય માટે એ આપણે ખૂબ જ ઉપયોગી એ રહેલું છે. ત્યારે મિત્રો જે સુરેશભાઈ તમારી પાસે ગાયો કેટલી છે? મારી પાસે મોટી બે ગાયો અને એક ઓળકી અને બે નાની વાસળીઓ. બરાબર છે. કુલ 5 છે. બરાબર છે. એટલે કે ગાય જે છે એ નું સીધું જે છે દૂધ અને જે પ્રાકૃતિક રીતે જે છે એટલે કે ટૂંકમાં દેશી પદ્ધતિ જે આપણી હતી એ જ પદ્ધતિથી જે છે એ સુરેશભાઈ આ માખણ અને ઘી જે છે તૈયાર કરે છે. સુરેશભાઈ માખણ અને ઘી એ તમે વેચાણ માટે આપો છો ખરા અને એની કિંમત કેવી રીતની લો છો? હવે મારે ઘીના છે 1600 રૂપિયા કિલો. 1600 રૂપિયાનું કિલો. હા હા. અને માખણના છે 1700 રૂપિયા કિલો. માખણના 1700 રૂપિયા કિલો. અને સાસ રે એ દાનમાં આપી દે છે, કોઈ પણ ગામમાં હંધાય ને સાસ ફ્રીમાં આપી દે. સાસ જે છે એની સાસની કિંમત નથી એમાં લેવામાં આવતી. અમારા ગામડામાં સાસ કોઈ વેચતું નથી એટલે એ ફ્રીમાં હંધાય ને આપી દે. બરાબર છે. સરસ મજાની વાત એ મિત્રો સુરેશભાઈ આપણને જે છે એ આ વલોણાની સરસ મજાની વાત જે છે કરી. સુરેશભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને એક નવી પદ્ધતિથી બનાવેલું તૈયાર કરેલું વલણું અને એની સાસ એના માખણ એના દૂધનું મહત્વ સમજાયું એ બદલ કિસાન સફરની ટીમ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. ખેડૂત મિત્રો કિસાન સફર ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમે આ નવું કરીએ એ તમે અમારું નવું કંઈક ખેડૂતોને અને ખાનાર વર્ગને પહોંચાડો છો એ બદલ અમે પણ આભાર માનીએ છીએ. મિત્રો કિસાન સફરની સાથે હંમેશા સુરેશભાઈ જે છે એ જોડાયેલા છે. સુરેશભાઈ કિસાન સફર જે છે એને તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો એની પણ એક અમારા ખેડૂત મિત્રોને વાત કરો. કિસાન સફર એ અમારી જેવા અંતરિયાળ ગામડામાં જ્યાં કવરેજ પણ ન આવતો હોય એવા ગામડામાં જે અમે નવું નવું કરીએ એને ખૂબ આગળ સુધી પહોંચાડો છો એટલે કિસાન સફર તો ખૂબ આગળ વધે અને અમારે જેવા ખેડૂતોને કંઈક ને કંઈક અંતરિયાળ ગામમાંથી લઈ આવી અને અંધાર સમક્ષ રજૂ કરે એવી પ્રાર્થના અને બસ તમે ખૂબ ખૂબ આગળ વધો એવી પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ સુરેશભાઈ, સરસ મજાની વાત કરી. મિત્રો આપણે જે છે એ જેવી રીતનો આપણો નારો આ વર્ષે એ આપણા આપણે રાષ્ટ્ર કહેવાય કે આપણું જે 15 ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગા, બરાબર, આ આપણો જે નારો છે એવી જ રીતનો કિસાન સફરનો પણ જે છે એ મિત્રો આપણે હર કિસાન
કિસાન સફર કા આવો એક નારો લઈ અને આપણે દરેક કિસાન એ કિસાન સફર સાથે જોડાય અને કંઈક ખેતીની અંદર નવી પ્રગતિ કરે અને ખેડૂત જે છે એ સમૃદ્ધ બને. અને આપણું જે સ્લોગન છે મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે બધા ખેડૂતો સુધી જઈએ એ બધા ભગવાન પાસે જે છે એ પ્રાર્થના કરી અને આપણો વિડીયો પૂરો કરીએ. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.